સફળતા ઉને નહીં મિલતી જો બેઠ કે ખ્વાબ દેખા કરતે હૈ સફળતા ઉને નહીં મિલતી જો બેઠ કે ખ્વાબ દેખા કરતે હૈ આઈ હુઈ મુસીબતો કો હરા કે જો ઉઠ ખડા હો જાય વો ઇન્સાન સફળતા કે લિયે આગે બઢતા હૈ જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ હાઉ આર યુ ઓલ ઓફ યુ સો ફ્રોમ હિયર આઈ ટીચર સાવન પ્રજાપતિ વેલકમ્સ યુ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ ઓન અ વેરી બ્યુટિફુલ એનર્જેટિક એન્ડ એન્થુઝિયાસ્ટિક પ્લેટફોર્મ ઓફ લર્નિંગ ફિઝિક્સ વાલા વિદ્યાર્થી મિત્ર આ ગયા કંઈક સમયની અંદર કહી શકાય ગયા અઠવાડિયાની અંદર જ્યારે બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થઈ ચૂકી છે અને હવે વિદ્યાર્થી મિત્ર પોતાના જોયેલા સપના આ નીટની એક્ઝામ માટે તૈયારીમાં મંડી પડ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ અને કેટલાક વાલીઓની સાથે સાથે વાતો કરતા અને કોન્ટેક્ટ થતા સમજ પડી ડિયર કે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે કન્ફ્યુઝ થઈ રહ્યા છે સર અત્યારે નીટની એક્ઝામની અમે તૈયારી કરી રહ્યા છે અને અમારી પાસે ઘણો ઓછો સમય છે એ ઓછા સમયની અંદર કઈ રીતે તૈયારી આગળ વધારવી જોઈએ કયા કન્ટેન્ટ ઉપર કાર્ય કરવું જોઈએ કઈ રીતે રિવિઝન પ્લાન કરવું જોઈએ અને આ દરેક મુસીબતોની અંદર વિદ્યાર્થી પોતાને અનકોન્ફિડન્ટ અનુભવે છે કંઈક ને કંઈક મુસીબતો જેને નડે છે ડિયર એના સમાધાન તરફ એ કંઈક વિચાર પ્રાપ્ત કરવા માંગે છે તો અહીંથી આજના આ સેશનમાં એકદમ શોર્ટ ટાઈમમાં સર તમારા જોડે કંઈક એ વાતો છે જેને ડિસ્કસ કરવા જઈ રહ્યા છે કદાચ આપ એ વાતોને જાણો પણ છો કદાચ આપ એ વાતથી અજાણ પણ હશો અધરવાઇઝ થોડું જાણતા હશો થોડું અજાણ હશો અને એ વસ્તુની અંદર જે સિંક્રોનાઇઝેશન થવું જોઈએ એમાં કંઈક કમી રહી ગઈ હશે તો ડિયર સ્ટુડન્ટ્સ આજ જે કન્ફ્યુઝન કરતો ક્વેશ્ચન છે આપનો આપના વાલીશ્રીનો એને અહીંથી આજે આપણે જાણીશું સર નીટની તૈયારી માટે કઈ રીતે મારે તૈયારી કરવી જોઈએ કયું શિડ્યુલ રીતે મારે આગળ વધવું જોઈએ શું એવું એક ખાસ ટાઈમ ટેબલ હોવું જોઈએ કે જે પ્રમાણે મેં મારી આ અંતિમ દિવસોમાં તૈયારી આગળ વધારું અને નીટની અંદર સારામાં સારું રિઝલ્ટ છે એને પ્રાપ્ત કરી શકો તો સ્ટુડન્ટ્સ એ જ વસ્તુની ચર્ચા અહીંથી એકદમ શોર્ટ ટાઈમમાં સર તમારા જોડે એકદમ સીધી વેમાં કરી દેશે આશા રાખું છું કે હર વખત બેટા જે સમજવાની ભણવાની વાતો છે ને એ તો લેક્ચરમાં આપણે કરીએ છીએ બટ અહીંથી કંઈક એવી વાતો પણ સાંભળવી જરૂરી છે જે આપણી મુસીબતો જે આપણી તકલીફો છે એને સમાધાન તરફ લઈ જાય તો બસ આજના સેશનમાં એક ટૂંક સમયની અંદર આ વાતોની આપણે ચર્ચાઓ કરી લેશું સો વેરી ફર્સ્ટ યર જે સ્ટુડન્ટ્સની વિદ્યાર્થીઓની આ સમયની અંદર તકલીફો છે એ શું છે તો યાર સમજો જે મને મેં મારા રીતેની ડિયર જે વિદ્યાર્થીઓએ ફીલ કરીને જોડે શેર કરી છે જે પેરેન્ટ્સો છે એ શેર કરી રહ્યા છે ડિયર એની થોડી ચર્ચા કરી લઈએ તો વેરી ફર્સ્ટ આ સમયની અંદર સર જે સૌથી પહેલું કન્ફ્યુઝન આવે છે એ છે ડિયર કે લેસ ટાઈમ સર ખૂબ જ ઓછો સમય અમારી પાસે હવે રહ્યો છે ઘણા વિદ્યાર્થીઓએ સપનું જોયું હશે કે અરે આજથી બે વર્ષ પહેલા રાઈટ ઇલેવન્થના એડમિશનની અંદર પોતાની અંદર આ સપનાને જગાવ્યું હશે કે સર નીટની એક્ઝામ ક્રેક કરીશું સારામાં સારી કોલેજમાં એડમિશન લેશું રાઈટ છે અને સારામાં સારો અભ્યાસ કરીને આવનાર ફ્યુચરને બ્રાઇટ બનાવશું તો અહીંયા સૌથી પહેલા આ કન્ફ્યુઝન છે કે સર એકદમ ઓછો સમય બચ્યો છે હવે શું કરવું ઠીક છે સમય ઓછો બચ્યો છે એની સાથે સાથે સેમ વસ્તુ કે સર તૈયારી ક્યાંથી કરવી ઓકે સો સર તૈયારી ક્યાંથી કરવી કઈ રીતે કરવી આ એક કન્ફ્યુઝનનો બીજો પોઈન્ટ છે અને ત્યાર પછી સર સમય ઓછો છે તૈયારી ક્યાંથી કરવી સાથે સાથે કઈ રીતે કરવી કયા પ્લાનિંગને અનુસરવું કે જેથી આ શોર્ટ ટાઈમની અંદર સર અમે ટ્વેલ્થની સાથે સાથે ધ મેઇન થિંગ ઇઝ કે જે અમારું ઇલેવન્થ છે એને પણ કવર કરવાનું છે જે ટ્વેલ્થ કમ્પ્લીટ કર્યું છે એ પણ કવર કરવાનું છે સર આ બધી બાબતો હવે કઈ રીતે પૂરી કરી શકાશે સો સ્ટુડન્ટ્સ ડરવાની કોઈ આવશ્યકતા નથી ડિસકોન્ફિડન્ટ અનકોન્ફિડન્ટ થવાની કોઈ આવશ્યકતા અને શું સમય છે પર્યાપ્ત નથી આ બધી વાતોનો વિચારવાનો સમય આ સમયનો બગાડ થશે તો સર કહે છે કે અને સોલ્યુશન તરફ આગળ કઈ રીતે વધારાય ઠીક છે એ આપણા માટે સૌથી અગત્યની વસ્તુ છે તો આ બધી બાબતોમાંથી થઈ શકે કંઈક તમારું કન્ફ્યુઝન અલગ હોય સરને એકવાર જરૂરથી જણાવી શકશો બટ મારું કામ અત્યારે તમને સીધું સોલ્યુશન તરફ લઈ જવાનું છે ડિયર કે આ બધા વિચારો પછી આપણું સોલ્યુશન આપણું કાર્ય કઈ રીતે આગળ વધવું જોઈએ સર સીધી વેમાં એના માટે વાત કરે છે ડિયર અહીંયા આપણા લોકોનો મેઇન જે મોરલ શું છે સમજો સર મારી પાસે અત્યારે જે પણ કંઈક ટાઈમ છે લાઈક સપોઝ કોઈ જોઈ છે તો 25 દિવસ હશે કોઈ પાસે 28 દિવસ હશે કોઈ પાસે 20 દિવસ હશે કોઈ પાસે જે બી એક્ઝેક્ટ ટાઈમ હશે એ પ્રમાણે સમય હશે સર આ સમયની અંદર મારે કામ શું છે એ સમજો તો વિદ્યાર્થીએ સૌથી પહેલાં તો બાયોની તૈયારી કરવી છે સર સેમ એવી રીતે કેમેસ્ટ્રી અને સર સેમ એવી રીતે ફિઝિક્સ ત્રણ સબ્જેક્ટ મારી સાથે છે ઝૂલોજી બોટની ડિવાઈડ કરી દો તો 4 સબ્જેક્ટ છે સર અને એ 4 સબ્જેક્ટો પાસે હા ને મારી પાસે કામ લેવા ખૂબ જ ઓછો સમય બચ્યો છે આવું તમારા મગજમાં થોટ ચાલતો હશે તો સૌથી પહેલા સર કહે છે સોલ્યુશન શું છે ધ બેસ્ટ થિંગ ઇઝ
મારી પાસે એક વેલ શેડ્યુલ હોવું જોઈએ કે જેમાં મેં એ ટોપિકોને રિવાઇઝ કરી શકું, એ ટોપિકોને યાદ કરી શકું, એ ટોપિક ઓરિયન્ટેડ એમસીક્યુને જોઈ શકું. તો સૌથી પહેલાં તો આવશ્યકતા છે સર કે મારું ઇલેવન્થ અને જે ટ્વેલ્થ છે એનું મને વ્યવસ્થિત એક કહી શકાય કે રિવિઝન છે એ જોવા મળી જાય, એના એમસીક્યુ છે એ એમસીક્યુની પ્રેક્ટિસ થઈ જાય, અને મેં એ બધી વસ્તુ એકવાર જાણી લેમ, ફરી પાછી યાદ કરાવી લેમ પોતાના દિમાગને. અને ત્યાર પછી ડિયર પોતાની બી તો તૈયારી જરૂરી છે, ઠીક છે, પોતાની બી તો તૈયારી જરૂરી છે. તો સેલ્ફ પ્રિપેરેશન, ઠીક છે, સેલ્ફ પ્રિપેરેશન, પોતાની તૈયારી પણ ખૂબ આવશ્યક વસ્તુ છે. અને એ બધું કર્યા પછી ડિયર પોતાને ચેક કરવું, ઠીક છે, પોતાને ચેક કરો કે શું હું પોતે હવે આ બધું કરીને કેપેબલ બની રહ્યો છે ખરું, મારું રિઝલ્ટ આવે છે ખરું, શું મેં પાછળના વર્ષોના જે ક્વેશ્ચન છે એ પાછળના વર્ષોના નીટ લેવલના ક્વેશ્ચનને મેચ કરી શકું છું, એ પ્રમાણે મારું લેવલ બન્યું છે ખરું. સો ફોર ઓલ ધેટ થિંગ્સ ડિયર, ફોર ઓલ ધેટ થિંગ્સ સર એકદમ સિમ્પલ વેમાં જે અહીંયા વાતો કરે છે એ વાતો એકદમ પ્રેક્ટિકલ છે ડિયર, અને એકદમ કેલ્ક્યુલેટેડ વેમાં અહીંયાથી તૈયારીઓ થશે. સર તમને એક જ અત્યારે સલાહ આપશે ડિયર કે અત્યારે આ જ ચેનલ ઉપર તમે જોઈ શકશો ડિયર, આ જ આપણા વાયટી યુટ્યુબ પર ડિયર પીડબલ્યુ ગુજરાતી, ઠીક છે, એ જ પીડબલ્યુ ગુજરાતીની અંદર અત્યારે દરેક વિદ્યાર્થી માટે એ રીતનો પ્લાન કરવામાં આવ્યો છે જ્યાં દરેક ટીચર્સ ડિયર તમને એકદમ સિમ્પલ રીતે ડેઈલી 6 to 8 hours સુધીના ડિયર લેક્ચર્સ છે એ ડેઈલી તમને પ્રોવાઈડ કરે છે. સમજો સર શા માટે આ વાત કરી રહ્યા છો, બીકોઝ આ જ એક એક્ઝેક્ટ સમાધાન છે જે તૈયારીઓને મેચ કરાવશે ડિયર. સમજો તો ડેઈલી તમારા માટે આખો પ્લાન સેટ છે જ્યાં બાય ધ પ્લાનિંગ ડિયર દરેકે દરેક સબ્જેક્ટ, પછી એ ભલે બાયોલોજીની અંદર ઝૂલોજી બોટની હશે ડિયર, પછી ભલે એ તમારા માટે કેમેસ્ટ્રી હશે કે પછી એ ફિઝિક્સ હશે, દરેક ટીચર પોતે જાન લગાવીને ડિયર દરેક પ્રકારની તૈયારીઓ છે તમને સારામાં સારી રીતે રિકોલ કરાવી શકાય, યાદ કરાવી શકાય, કન્સેપ્ટોથી માહિતગાર કરાવી શકાય, એમસીક્યુની પ્રેક્ટિસ કરાવી શકાય, એને કવર કરી રહ્યા છે ડિયર. અને ઘણા વિદ્યાર્થી એવા હશે જેમણે આ તૈયારીઓને શરૂઆત આપી દીધી હશે, જે ટીચરો જોડે આ વસ્તુની અંદર રિધમેટિકલી કામ કરતા હશો. જો તમે એવા વિદ્યાર્થી છો તો એકવાર જરૂરથી સને જણાવજો. પણ કેટલાક વિદ્યાર્થીઓ જો આ વસ્તુથી અજાણ છો ડિયર, તો ધ્યાન રાખજો આ જે સેશન થઈ રહ્યા છે તો એ સેશનનો સૌથી પહેલો પર્પઝ તમે ઇલેવન્થ અને ટ્વેલ્થને યોગ્ય પ્લાનિંગ સાથે યોગ્ય ફેકલ્ટીઓ દ્વારા એકવાર કમ્પ્લીટલી રિકોલ કરી લેવાના છો. ત્યાર પછી તમારું કામ શું છે ડિયર, તો પોતાની તૈયારી કરવી એ જ ખૂબ જ આવશ્યક વસ્તુ છે. તો જ્યારે ડિયર આ જે સેશનો પર્ટિક્યુલર ચેપ્ટર માટે પર્ટિક્યુલર સબ્જેક્ટના કમ્પ્લીટ થાય છે, આફ્ટર ધેટ જે સમય બીજો બચે છે, સો જસ્ટ ફોર એક્ઝામ્પલ લેક્ચર થયો 4 વાગ્યાથી સાંજે 11 વાગ્યા સુધી, ઠીક છે કે 12 વાગ્યા સુધી, હા સર, હા ડિયર એક્ઝેક્ટ, સમજો હા ને, તો આટલી તૈયારી તમે પહેલા ખુદને એકવાર રિમાઇન્ડ કરાવવા માટે કરો છો. અને ત્યાર પછીના સમયની અંદર જ્યારે માની લો કે સપોઝ સેશન જસ્ટ ફોર એક્ઝામ્પલ 4 થી સાંજે 11-12 વાગ્યા પતે છે, સો ઓન અ નેક્સ્ટ ડે, ઓન અ નેક્સ્ટ ડે તમારી પાસે જ્યારે બીજો સેશન ચાલુ થવાનો હોય એ સમય દરમિયાન સૌથી બેસ્ટ ટાઈમ છે. ટીચર્સે જે એકદમ વ્યવસ્થિત રીતે બેટા તમને બધી બાબતો યાદ કરાવી છે, કન્સેપ્ટો રિવાઇઝ કરાવ્યા છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરાવી છે, બેટા જો ટીચરે એ વસ્તુ 6, 7, 8 કલાક ભણાવી છે ને, એ વસ્તુને રિવિઝન કરવા માટે તમને બી એક ચોક્કસ સમય જોઈશે. એ સમય તમારે નેક્સ્ટ ડે પોતાને આપવાનો છે, એ બધી વસ્તુને કમ્પ્લીટ કરવાની છે. આ જ સેશનમાં દરેક ટીચર્સ ડિયર કામના દરેક એમસીક્યુ સાથે સાથે પાછળના વર્ષોના નીટના ક્વેશ્ચન પણ જે તમારા માટે જરૂરિયાત હશે એ પ્રમાણે બેટા કમ્પ્લીટ કરાવી આવશે. તો એ જ રીતે તમે એ ક્વેશ્ચનોની ફરી પાછી જો કેમેસ્ટ્રી ફિઝિક્સ છે તો કેલ્ક્યુલેટેડ વેમાં એની મહેનત કરો, સેમ એવી રીતે જો બાયોલોજી છે તો ડિયર એ વેમાં તમે એને કમ્પ્લીટ કરવાનો સમય કાઢો અને ફરી પાછું તૈયાર થઈ જાઓ ઓન અ નેક્સ્ટ ડે કન્ટિન્યુઅસલી. ડિયર આ બધા સેશનો દરેક સબ્જેક્ટ માટે સેટ છે, તો તમે સિમ્પલ આ પોતાની એક સાયકલ સેટ કરી દેવ. સર એકદમ સિમ્પલ સાયકલ, અહીંયા અમે સમજી ગયા, લેક્ચર અટેન્ડ કરવાનું છે, સેમ એનું અમારે સેલ્ફ રિવિઝન કરવાનું છે, એના માટેના જે પાછળના વર્ષોના ક્વેશ્ચન છે જે લેક્ચરમાં ચાલેલા એમસીક્યુ છે એને રિપીટ કરવાના છે અને નવા સેશન માટે તૈયાર થઈ જવાનું છે. તો ડિયર બસ આ સિમ્પલ સાયકલને બાકીના આવનાર દિવસો માટે તૈયાર કરી દઉં. એક યોગ્ય સમયની અંદર તમે આ બધી વસ્તુને રિવિઝન કરી લેશો, એમસીક્યુની પ્રેક્ટિસ થઈ જશે. અને ડિયર બહુ વધારે વિચારશો ને તો સમજો સમય માત્ર વિચારવામાં જ પૂરો થઈ જશે, કારણ કે દિવસો એટલી ફાસ્ટ પતી રહ્યા છે અને કામ એટલું બધું વધી રહ્યું છે કે બિચારું મતલબ કે સમજો ઇન્સાનના દિમાગનું શું થાય, એ ફ્રસ્ટ્રેટ થઈ જશે, એને સોલ્યુશન ના પ્રાપ્ત થશે. અને જેમ જેમ દિવસો વ્યતીત થશે તેમ તેમ કોઈ એક્ઝેક્ટ એક શેડ્યુલને ફોલો કરવાની કોઈ લિંક ના મળશે તો ડિયર ત્યારે પછી બસ સમય વિચારવામાં જ પૂરો થઈ જશે.
સો મોર બેટર બેટા કે એકદમ શાંતિથી દરેક ટીચર બહુ વ્યવસ્થિત દરેક વસ્તુ સમજાવી રહ્યા છે એને એકદમ પ્રોપર વેમાં સેટ કરી દઉં. પોતાના શેડ્યુલને અનચેન્જ રાખો, એકદમ વ્યવસ્થિત એ શેડ્યુલને જ ફોલો કર્યા કરો અને એટ ધ એન્ડ સુધી આ શેડ્યુલને ફોલો કરતા કરતા પોતાના દરેક ટોપિકોને રિવાઇઝ કરો જે તમને આવડે છે, જે તમે ટીચર જોડે નવા શીખો છો, અને એ જ એમસીક્યુની પ્રેક્ટિસ પણ તમે વારંવાર કમ્પ્લીટ કર્યા કરો. ડિયર, આ વસ્તુની અંદર આ જે સોલ્યુશન આપ્યું છે તમને ખબર એમાં શું થશે? સૌથી પહેલી કન્ડિશન, ડુ યોર બેસ્ટ. તમે જ્યાં પણ જે કામ કરો છો એમાં તમે પોતાને ફૂલ્લી ઇન્વોલ્વ કરી દો. ત્યાર પછી સર કહે છે કે યાર ક્યારેક ક્યારેક એ વસ્તુની અંદર રાઈટ શું થશે? તો કે સર અમે ક્યારેક ક્યારેક એ વસ્તુની અંદર પોતે શું થઈ જશું? ડીમોટિવેટ. નહીં ડિયર, આ સમય જ નથી ડીમોટિવેટ થવાનો. ઓલવેઝ ઓલવેઝ ડિયર મોટિવેટ રહેવું પડશે, સેલ્ફ મોટિવેટ રહેવું પડશે. કારણ કે હવે જે બેટા સમય છે ને એકદમ નજીક આવી ગયો છે, એ તૈયારીઓને અંજામ આપવાનો બેટા સમય નજીક છે, એક્ઝામ નજીક છે ડિયર, તો મોટિવેટ રહેવું પડશે. ડિયર બીજી વસ્તુ, ઘણી વાર સર અમને એવું થાય છે કે અમે પોતાના માર્ગથી ભટકી ગયા છે, એને ફિઝિક્સની ભાષામાં કહેવાય વિચલન. સર અમે તો રસ્તા પર જતા હતા પણ સામે કુછ એવું થઈ ગયું કે જેથી અમે અમારો રસ્તો બદલી કાઢ્યો. ના ડિયર, જે રસ્તા પર તમારો ગોલ છે એ રસ્તા ઉપર યુ હેવ ટુ વેલ ફોકસ, યુ હેવ ટુ વેલ ફોકસ ડિયર. ઠીક છે, હવે આ સમયમાં જો ફોકસ હટાડ્યું તો સમજો એ સપનું જોયેલું છે ને એ ખાલી બસ સપનું બની ગયું. ઠીક છે, તો વેલ ફોકસ રહો પોતાના આ રસ્તા ઉપર અને કમિટેડ ઇન્સાન રહો ડિયર, કમિટેડ રહો પોતાની લાઈફ માટે. પોતે લાઈફમાં જે કરવા માંગો છો, પોતાને જે વચન આપો છો ને એના માટે ડિયર તમારે પોતાની સાથે કમિટેડ રહેવું પડશે. કારણ કે એક સૌથી લાસ્ટમાં સર વાત કરે, સૌથી લાસ્ટમાં બેટા એક જ વાત કહીશ, મે બી મારી આ વાત તમને સમજાવી દેશે કે હું શું કહેવા માંગુ છું. ઠીક છે, હા કે ના, ચલીએ. તો એકદમ સિમ્પલ વાત સર તમારા જોડે કરે છે કે સપનો કી ઉડાન તો હર પરિંદા ભરતા હૈ, સપનો કી ઉડાન તો હર પરિંદા ભરતા હૈ, લેકિન મંઝિલ તક વહી પહોંચતા હૈ જિસકે ઇરાદે મેં દમ હોતા હૈ, જિસકે ઇરાદે મેં દમ હોતા હૈ. તો વિદ્યાર્થી મિત્ર, અહીંથી આ સેશન આપણે સ્ટોપ કરીશું. તો જો તમારા માટે આ યુઝફુલ હોય તો એ વસ્તુને માત્ર જાણકારી સ્વરૂપે જાણી ના રાખતા પોતાના જીવનમાં એપ્લાય કરજો, આવનાર સમયની અંદર આ પ્લાનિંગ અનુસરજો, જેથી સાથે મળીને એક સારામાં સારા રિઝલ્ટને આપણે જનરેટ કરી શકીએ. જય હિન્દ.